પહેલાના વિડીયોની અંદર આપણે સામાજિક વિજ્ઞાનના 17મા પાઠની અંદર ગરીબી વિશેનો અભ્યાસ કર્યો. હવે જે આપણે વાત કરવાની છે એ મુખ્ય અને મહત્ત્વની સમસ્યા જેનું નામ છે બેરોજગારી. આ બેરોજગારીની સમસ્યા એ વૈશ્વિક કક્ષાએ જોવા મળે છે અને બેરોજગારીની સમસ્યા લાંબા ગાળાની પણ સમસ્યા ગણાય છે. તો સૌપ્રથમ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે બેરોજગારી કોને કહેવાય અથવા બેરોજગારીનો અર્થ શું થાય. તો બેરોજગારી એટલે વ્યક્તિ 15-16 વર્ષની વય ધરાવતી હોય, બજારની અંદર પ્રવર્તમાન વેતન દરની અંદર કામ કરવા માટે તૈયાર હોય, એ વ્યક્તિ કામ કરવા માટેની વૃત્તિ ધરાવતી હોય, વ્યક્તિ કામ કરવા માટે યોગ્ય શક્તિ ધરાવતી હોય અને તે વ્યક્તિ કામને અનુરૂપ લાયકાત ધરાવતી હોય, છતાં પણ એક કામની શોધની અંદર હોય અને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેકાર છે કે બેરોજગાર છે તેમ કહેવામાં આવે છે. જ્યારે સામૂહિક દ્રષ્ટિએ આખા દેશની અંદર જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે તેને બેરોજગારી કહેવામાં આવે છે. આ બેરોજગારી ફરજિયાતપણે ઈચ્છા વિરુદ્ધની પણ હોઈ શકે અને અનૈચ્છિક પણ હોય છે, એટલે તેને ઈચ્છા વિરુદ્ધની અને અનૈચ્છિક બેકારી પણ કહેવામાં આવે છે. બેરોજગારીનો અર્થ જાણ્યા બાદ બેરોજગાર વ્યક્તિ કોને ન ગણી શકાય અથવા બેકાર વ્યક્તિમાં કોનો સમાવેશ થતો નથી તેની પણ જાણકારી આપણને હોવી જોઈએ. તો જો કોઈ વ્યક્તિ ચાલુ વેતન દરે કામ કરવા તૈયાર હોય અને વધુ વેતનની માંગણી કરે, વ્યક્તિની ઉંમર 15-60 વર્ષની વચ્ચેની વય જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોય, વ્યક્તિ અપંગ હોય, વ્યક્તિ અશક્ત હોય કે વ્યક્તિ રોગીષ્ટ કે વૃદ્ધ હોય, વ્યક્તિ આળસુ હોય કે ઘરકામ કરતી કોઈ ગૃહિણી હોય કે જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે કામ કરવા માટે તૈયાર ન હોય તેવી કોઈ પણ વ્યક્તિનો સમાવેશ બેરોજગારીમાં કરવામાં આવતો નથી, એટલે તેને બેકાર ગણી શકાય નહીં. આ થઈ બેકારીમાં કોનો સમાવેશ ન કરવો તેની વાત. હવે આપણે જોઈએ બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. તો બેકારીના જે સ્વરૂપ છે એ સ્વરૂપનું દરેક ક્ષેત્રની અંદર જુદું જુદું જોવા મળે છે. સામાન્ય રીતે આપણે તેને બેરોજગારીના પ્રકારોના નામથી ઓળખીએ છીએ. પહેલી બેરોજગારીનો પ્રકાર છે ઋતુગત બેરોજગારી. ભારતની અંદર જ્યારે મોસમની સિઝન હોય ત્યારે વરસાદ પૂરતા પ્રમાણમાં હોય ત્યારે વ્યક્તિને કામ મળી રહે છે, પરંતુ ખેતીની અંદર જ્યારે સિંચાઈની સવલત ન હોય, વરસાદ વધુ પડે અથવા ખૂબ ઓછો પડે, તે સમયગાળા દરમિયાન એની પાસે કોઈ વ્યક્તિ કે વૈકલ્પિક રોજગારીની તકો ઉપલબ્ધ ન હોય, તે સમયગાળા દરમિયાન તે વ્યક્તિ 3-5 માસ દરમિયાન એ બેકાર રહેવું પડે છે, એટલે કે ઘરે રહેવું પડે છે. તો તેવી બેકારીને ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. બેરોજગારીનો બીજો પ્રકાર અથવા સ્વરૂપ જોઈએ તો તે છે કર્ષણજન્ય બેરોજગારી. જ્યારે ભારતીય અર્થતંત્રની અંદર કોઈ પણ કંપની કે ઉદ્યોગ જૂની ટેકનોલોજીના સ્થાને કોઈ નવી ટેકનોલોજી અપનાવે છે અથવા અસ્તિત્વ ધરાવે છે ત્યારે ઘણા બધા વ્યક્તિઓ છે તે ટેકનોલોજીને અનુરૂપ આવડત ધરાવતા નથી હોતા.
આ સમયગાળા દરમિયાન જે વ્યક્તિ છે કે શ્રમિક છે તે વ્યક્તિએ તે નવી ટેકનોલોજી શીખવાના સમયગાળા સુધી તેને ઘરે બેસી રહેવું પડે છે અથવા બેકાર રહેવું પડે છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. ત્રીજી બેરોજગારીનું સ્વરૂપ અથવા પ્રકાર છે માળખાગત બેરોજગારી. જ્યારે ભારતીય અર્થતંત્રની અંદર પછાત અને રૂઢિચુસ્ત પ્રણાલી અસ્તિત્વ ધરાવતી હોય, આપણે આ રિવાજો ખૂબ પછાત સ્વરૂપના જોવા મળે છે. ભારતની અંદર નિરક્ષરતાનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે. દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય સુવિધાઓ છે એનો પૂરતો વિકાસ થયેલો હોતો નથી. આવા અનેક કારણોને લીધે વ્યક્તિએ જે સુધારાઓ થવા જોઈએ એ સુધારા ન થવાને કારણે ઘરે બેસી રહેવું પડે છે અને વ્યક્તિને કામ વિહોણું રહેવું પડે છે. આ કારણોને આપણે માળખાગત બેરોજગારી તરીકે ઓળખી શકીએ. ચોથો પ્રકાર છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. આ સ્વરૂપની અંદર વ્યક્તિ દેખીતી રીતે અર્થતંત્રની અંદર કોઈ કામમાં રોકાયેલી હોય એવો આભાસ થાય છે. વાસ્તવમાં તે ઉત્પાદન કાર્યની અંદર એ નહિવત ફાળો હોય છે અથવા શૂન્ય હોય છે. તો આવી વ્યક્તિ છે એ કામ કરતી દેખાતી હોય પણ તેને ખસેડીને અન્ય કોઈ સ્થળે કામ કરવા મોકલવામાં આવે તો પણ ત્યાં ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, તેવી બેરોજગારીને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. દાખલા તરીકે ખેતીની અંદર બે વ્યક્તિની જરૂર હોય અને વાસ્તવમાં ત્રણ વ્યક્તિ રોકાયેલા હોય તો એક વ્યક્તિને ત્યાંથી અન્ય સ્થળે ખસેડી દેવામાં આવે તો ખેતીના જે ઉત્પાદન છે તે ઉત્પાદનમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી હોતો, એટલે તેને છુપી બેકારી કે પ્રચ્છન્ન બેરોજગારીના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી બેરોજગારીનો પ્રકાર છે ઔદ્યોગિક બેરોજગારી. જ્યારે ઉદ્યોગોની અંદર નવા નવા પરિવર્તનો થાય છે, સુધારાઓ થાય છે, તે સમયગાળા દરમિયાન થોડા સમય માટે વ્યક્તિએ કામ વિહોણું રહેવું પડતું હોય છે. એ ટૂંકા ગાળા માટે પણ હોઈ શકે અને લાંબા ગાળા માટે પણ હોઈ શકે છે. અને આવી પરિસ્થિતિ જ્યારે અર્થતંત્રની અંદર સર્જાય છે ત્યારે તે બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અને છઠ્ઠો બેરોજગારીનો પ્રકાર કે સ્વરૂપ જોઈએ તો તે છે શિક્ષિત બેરોજગારી. ભારતની અંદર દિન પ્રતિદિન આ બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તો આ બેરોજગારીની અંદર વ્યક્તિ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય એને અનુરૂપ શૈક્ષણિક લાયકાત મેળવેલી હોય અને છતાં પણ તે વ્યક્તિને તેને અનુરૂપ જ્યારે કોઈ કામ ધંધો કે રોજગારી પ્રાપ્ત થતી નથી ત્યારે તે વ્યક્તિ શિક્ષિત બેરોજગાર છે એમ કહેવામાં આવે છે. તો એ બેરોજગારીનું મુખ્ય અને મહત્ત્વનું કહી શકાય એવું સ્વરૂપ એટલે શિક્ષિત બેરોજગારી. હવે વાત કરીશું ભારતમાં બેરોજગારીના પ્રમાણ વિશે. તો દરેક રાજ્યની અંદર એ બેરોજગારીનું સ્વરૂપ એક સરખું જોવા મળતું નથી. મોટાભાગે આપણે દરેક જિલ્લાઓની અંદર સ્થાપવામાં આવેલી રોજગાર વિનિમય કચેરી દ્વારા જે નોંધણી થયેલી હોય છે તે નોંધણીને આધારે આપણે કહી શકીએ છીએ કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ એ આટલા પ્રમાણમાં જોવા મળે છે અથવા તેનો આંકડો આટલો છે. તો આખા ભારતની અંદર આ બેરોજગારી છે એ વ્યાપ્ત છે. ભારતની અંદર 2011ની વસ્તી ગણતરી મુજબ 116 મિલિયન લોકો એ નોકરી માટે
તત્પર હતા, એટલે કે નોકરીની શોધમાં હતા. પરંતુ 32 મિલિયન લોકો એવા હતા જે અશિક્ષિત બેરોજગારો હતા, અને 84 મિલિયન લોકો એવા હતા જે શિક્ષિત બેરોજગારો હતા કે જેમની ઉંમર 15 થી 24 વર્ષની હોય. આજે એ અંદાજ મુજબ આપણે જોઈએ તો ભારતની અંદર 4.70 કરોડ લોકો એ બેકારીની અંદર સપડાયેલા છે. લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013-14ની આંકડાકીય માહિતી મુજબ ભારતનો બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો, અને ગુજરાતની અંદર 1000 વ્યક્તિએ 12 વ્યક્તિઓ એ બેકાર હતી. 2009-10માં દર 1000 શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ અને ગ્રામીણ વિસ્તારની અંદર 16 વ્યક્તિઓ એ બેકાર જોવા મળતી હતી. દરેક શહેરોની અંદર પણ આ બેકારીનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. 2013ની અંદર સ્ત્રી બેરોજગારીની વાત કરીએ તો 7.7% બેરોજગારીનો દર જોવા મળ્યો હતો. ભારતના ઘણા બધા રાજ્યોની અંદર એ બેકારીનું સ્તર એ ખૂબ ઊંચું જોવા મળે છે, જેમ કે સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આવા રાજ્યોની અંદર બેકારી વધુ જોવા મળે છે. જ્યારે ચંડીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક આવા રાજ્યોની અંદર બેકારીનું પ્રમાણ થોડું અંશત ઓછું જોવા મળે છે. છતાં પણ ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે ઘણા બધા પ્રયાસો થવાને કારણે સારી સ્થિતિ જોવા મળે છે. ભારતમાં એક અંદાજ મુજબ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાનો છે. વિશ્વની વસ્તીના 66% લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે તે ભારતની અંદર જોવા મળે છે. જો વિશ્વમાં યુવાનોના દેશ તકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હોય તો આ બેકારી સ્વરૂપના અજગરરૂપી ભરડામાંથી દેશને મુક્ત કરવો પડશે. Thank you.